નમસ્તે વિદ્યાર્થી મિત્રોનો બસ કુટુંબ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા ગુણાકાર સમયે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે કલ્સોરની અંદર પેજ નંબર 63 ઉપર આપણે કયો શબ્દ સાચો અને સાચા શબ્દ ઉપર રાઉન્ડ કરવાનું કીધું છે. તો અહીં આપણે આ રીતના શબ્દ તમારી બુકની અંદર આપી દીધેલા છે. હવે આપણે સાચો જે શબ્દ છે એના પર આપણે રાઉન્ડ કરવાનું કીધું છે. તો એક છે ટાયર અને એક છે ડાયર. તો ટાયર હોય એ સાચો કહેવાય, અનવરતી કરવાના નથી. એક છે ડામર અને એક છે ડામર. તો ડામર હોય તો ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે. કકડાટ અને ક ડ કકડા ડામાથી શું છે તો કે કકડા આ શબ્દ સાચો છે. એક છે તીરડી અને એક છે તીરડી. તો તીરડી શબ્દ સાચો છે. પછી ચચરાટ અને શબ્દ સાચો છે તો એના પર રાઉન્ડ કરવાનો છે. મઢુલી અને મઢુલી તો અહીંયા મઢુલી ઉપર રાઈટ આપણે રાઈટ અને રાઉન્ડ કરવાનું છે. પછી હોય અને હોય આ શબ્દ સાચો છે. પછી સોય અને સોય તો આ સોય સાચું છે. પછી ધડબડાટ અને ગડબડાટ તો અહીંયા આવશે ધડનાટ, અહીંયા સાચો શબ્દ છે. પછી ઝડહટ અને ઝડહટ તો આ શબ્દ સાચો છે. ઝડહટ અહીંયા છે કાગળ અને અહીં છે કાગળ તો આવશે કાગળ. હવે આ રીતના આપણે જે સાચા શબ્દ હતા એના ઉપર રાઉન્ડ કર્યું છે. તમારે પણ આ રીતના ત્યાં રાઉન્ડ કરતા જવાનું છે. હવે ત્યારબાદ જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર લખો. હવે નીચે આપણને શબ્દ ત્રણ ખંડ આપેલા છે, એમાં ખોટો શબ્દ અને સાચો શબ્દ લખતા જવાનું છે. તો હવે આપણને કેવા શબ્દોમાં સૌથી વધુ ભૂલ પડે છે તો કે પ્રત્યન, એવી રીતે આપણે બધા લખતા હોય છીએ. પછી ઈરશા, પછી સરબત. હવે આ રીતે આપણે શબ્દ લખવામાં ભૂલ કરતા હોઈએ છીએ. તો હવે આવા શબ્દને સાચી રીતના કઈ રીતના લખાય તો કે આ રીતના પ્રયત્ન. ત્યારબાદ છે ઈર્ષા અને અહીંયા આવશે શરબત. આ છે ખોટા શબ્દ અને અહીંયા મેં સામે લખાવ્યા છે સાચા શબ્દો. તો તમારે આમાં અને આમાં શું ભેદ છે એ કહેવાનો પ્રયત્ન કરવાનો છે. અને આમાં બીજા શબ્દ જે તમારાથી લખવામાં ભૂલ થતી હોય એને સાચી શબ્દ તમારે લખવાના રહેશે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા પરિવાર મળીશું. થેન્ક યુ.